ને મિત્રો મજામાં યસ તમને મજા આવી રહી હશે કારણ કે સિટિંગ એરેન્જમેન્ટનો જે તમારો ટેન્શન હતો એ જે હાવ હતો એ હવે દૂર થઈ ગયો છે મિત્રો આ જીપીએસસીનો જે એચડબલ્યુમાં પૂછ્યો તો એમાં તમે લોકો પ્રયાસ કર્યો જ હશે ચલો આપણે ટ્રાય કરીએ કે આમાં એકચ્યુઅલી આપણે કરવાનું છે શું તો જે વસ્તુ આપી છે એ જ બસ માત્ર લખશું અને ચલો જોઈએ આપણે એક એક વસ્તુ જોતા જઈએ મિત્રો અહીંયા પહેલી તો વાત એ છે કે આ જે ટેબલ છે એ ચોરસ ટેબલ છે આઠ વ્યક્તિઓ છે અને બબે વ્યક્તિઓ બેઠી છે રાઈટ એટલે કે પહેલી વાત આપણે જે ચોરસ દોરી બબે એટલે કેવી રીતે આપણે આમ દોરી લીધું બરાબર તો આઠ જુઓ જે થઈ ગઈ કે નહીં સામ સામે આવી શકે આવી રીતે બરાબર એટલે આટલી વાત છે હવે કોણ આઠ છે એ તો આપણે ખબર જ છે હવે એક એક વસ્તુ જોતા જશું બને ત્યાં સુધી સીધે સીધું નહીં મૂકી મેં તમને કીધું તો એમ કે ક્યાંય ડાબ્યું જમણું એવું જો બેઝ આવી જાય ને તો એને પહેલા પકડશું અને પછી સાવ ઈઝી થઈ જશે આ સાઈડમાં આટલે આખું વાંચવું ન પડે ગોટાળો ન થાય એટલે આપણે જે સંકેત છે ને એ આપણે શીખી લેશું તો એ શોર્ટકટ છે મિત્રો જનરલી બહુ વાર લાગે છે એનું કારણ શું કે લોકો એક ને એક બીજી વાર વાંચવું પડે વળી પાછે ગોટે ચડે કઈ નહીં સિમ્પલ સાવ સિમ્પ્લિફાય તમને કરી દીધું છે સાવ સિમ્પ્લિફાય જુઓ જોતા જઈએ આઠ વ્યક્તિઓ છે એક ચોરસ ટેબલ બેઠા છે એટલે આવું તમે સીધે સીધું કરી જ નાખવાનું દરેક બાજુએ બે વ્યક્તિઓ બેઠા છે દોરાઈ ગયું હવે જો એલ અને એફ ની વચ્ચે જે છે એટલે તમારા વિશે શું કરવાનું ખબર છે સાઈડમાં એલ એફ ના સોરી એલ અને એફ ની વચ્ચે જે છે એટલે એલ જે અને એફ હવે તમને અત્યારે તમારે આમ કરવું તો કરે કે આમે હોઈ શકે ને આમે હોઈ શકે ભાઈ મગજમાં રાખવાનું મનમાં રાખવાનું કારણ કે જ્યાં સ્યોર હશો ને ત્યારે તમે દોરશો બાકી તમને ખબર જ છે કે આમ હોય કે આમ હોય બરાબર એટલે તમે એલ જે એફ આમ દોરો કે એલ જે એફ આમ એ ખબર નથી બરાબર એ તો આપણે જોશું પણ આટલી ખબર છે કે એલ પછી જે જ આવશે જે પછી એફ આવશે કારણ કે આ આપણે ફાઇનલ છે આઈ અને એફ ની વચ્ચે જી છે તો ચલો આઈ અને જી વચ્ચે લખશું અને એફ તો મિત્રો જો એક તો પેટર્ન થઈ ગઈ કાં શું આવશે ખબર છે આઈ જી એફ જે એલ કાં શું આવશે એલ જે એફ જી આઈ કારણ કે એફ પછી જી છે અને આ બાજુ એફ પછી જે છે એટલે કાં આ બાજુ ને આ બાજુ એટલે એક જ હોય એટલે કાં તમારી આમ આવશે ને કાં આમ આવશે કારણ કે એફ બે માં સેમ છે બરાબર જો આ સમજાય ને મિત્રો એટલે આ પણ લખાઈ ગયું હવે સ્ત્રી સભ્ય એચ એ જેની ડાબી બાજુએ છે બીજા ક્રમે બેઠેલ છે તો મિત્રો હવે આનો ડાયરેક્ટ ઉપયોગ કરો તો કરી શકાય જો સ્ત્રી સભ્ય એચ એ જેની ડાબી બાજુએ બીજા ક્રમે છે હવે જો ડાબી સાઈડ એટલે તમે કરો છો આમ ખબર છે બરાબર તો સ્ત્રી સભ્ય એચ છે એ જેની ડાબી બાજુ મિત્રો હવે જે તમે અહીંયા લ્યો અથવા તો તમે જે અહીંયા લ્યો એમાં બસ આ સિવાય વિકલ્પ નથી જેમ કે અહીંયા લઈ તું એમ અહીં લઈ શકો અહીંયા લઈ શકો એટલે બે જ વિકલ્પ છે આપણી પાસે કા આ અને કા આ આપણા મગજમાં રમવું જોઈએ રાઈટ તો જો જે અહીંયા તમે લ્યો છો તો આપણે એક છે ને આછો જે દોડ નાખે આમ બરાબર આ જે તો કા જે અહીંયા હશે અને કા જે અહીંયા હશે હવે જો આનાથી આ અને બેઝ બનાવી તો સ્ત્રી સભ્ય એચ એ જેની ડાબી બાજુ જો જે અહીંયા હશે તો આ એચ અહીંયા હશે અને આ નહીં તો અહીંયા એચ હશે બરાબર એટલે ફાઇનલ નથી કરતા અત્યારે એચ એ હા તો સ્ત્રી સભ્ય એચ મિત્રો એક યાદ રાખજો કે અહીંયા આપણે નાનકડો ડબલ્યુ કરશું કારણ કે સંકેત સમજાય ડબલ્યુ એટલે વુમન વુમન એટલે સ્ત્રી એટલે આપણે જેથી કે ખબર છે કે સ્ત્રી સભ્ય જ એચ છે એટલે ખબર છે અને જેની ડાબી બાજુએ બીજા ક્રમે જોજો જે અહીંયા છે તો એક ક્રમ છોડીને એચ છે ધારો કે જે અહીંયા છે તો આ એક ક્રમ છોડીને બરાબર અને ડાબી સાઈડ બરાબર આપણો ઘડિયાળની આ પણ થઈ ગઈ હવે આગળ જઈ પુરુષ સભ્ય એફ ચાલો પુરુષ સભ્ય એફ એટલે પુરુષ છે એટલે આપણે એમ કરી નાખીએ પુરુષ સભ્ય એફ એ સ્ત્રી સભ્ય ઈ ની એકદમ સામી બાજુ એટલે જો એક ઈ છે જે સ્ત્રી સભ્ય છે એની એકદમ સામે માટે મેં તમને કીધું તો આવો સંકેત રાખજો તો ક્લિયર થઈ જાય કે આમ એટલે શું તો કે ભાઈ એકદમ સામે તો આટલી વાત થઈ બરાબર પછી આગળ એફ અને આઈ ની વચ્ચે એક સ્ત્રી સભ્ય છે ચાલો એફ અને આઈ અહીંયા જ છે જો મિત્રો એટલે દોરવાની જરૂર નથી એફ અહીંયા છે આઈ અહીંયા છે એની સ્ત્રી છે એટલે ખાલી અહીં ડબલ્યુ કરી નાખો કે જી છે એ ડબલ્યુ છે મતલબ વુમન છે બસ આટલી વાત છે હવે હવે તમારે ગોઠવવાનું છે હવે જો મિત્રો કેવી રીતે ગોઠવાય એ તમને સમજાવું હવે તમારા ઘર એક પેટર્ન આ થઈ ગઈ કાં તમારી પાસે શું હશે કે એલ જે આ સમજાવવા માટે લખું છું એલ જે એફ જી આઈ બરાબર આવી પેટર્ન થઈ અથવા તો આઈ જી એફ જે એલ એવું થશે હવે જે તો અહીંયા ફાઇનલ છે ધારો કે જો ધ્યાન આપ્યું જે તમે અહીંયા ફાઇનલ કરીને આગળ વધો છો તો શું થશે તો એલ અહીંયા આવશે પછી એલ જો અહીંયા એલ લેવા જશો તો એલ જે એફ પછી તો એચ આવી જાય આમાં એચ ક્યાંય આવતો નથી એટલે તમે કાં તમે અહીંથી એલ ચાલુ કરશો તો એલ જે એફ જી આઈ આટલું થઈ ગયું એલ જે એફ
જી આઈ બરોબર એટલે આ ફાઇનલ થઈ ગયું હવે એફ ની સામે ઈ છે તો એફ ની સામે ઈ નથી આવતો એ તો એચ છે ઓલરેડી ધેટ મીન્સ આપણે આ વિચાર્યું ખોટું સમજે છે મિત્રો કે અહીંયા અહીંયા આપણે એફ ની સામે જો અહીં એફ ની સામે કીધું છે એફ ની સામે તો ઈ આવવું જોઈએ નહીં તો એચ આવી ગયું એટલે કે આપણે આને બદલાવીને હવે આના ઉપર વહી જઈએ રાઈટ આના ઉપર વહી જઈએ આના ઉપર વહી જાય તો આપણે આ લેવાનું છે તો આની કાઢી નાખી રાઈટ હવે જોઈ લઈએ આપણે કે હવે આ જે ફાઇનલ કરીએ છીએ તો એલ જે એફ એટલે આપણા એલ આ જે આ એફ એલ જે એફ જી આઈ જી આઈ હવે જુઓ જે તમારે એફ ની સામે ઈ મૂકી શકો છો હા એફ ની સામે ઈ મૂકી શકો છો મતલબ એ ફાઇનલ થઈ ગયું રાઈટ તો હવે કોણ બાકી રહ્યું માત્ર એક નીચે કે વિશેનું કઈ નથી કર્યું હવે તમને જો એફ ની જગ્યાએ એમ મૂકી દઉં આ નાનકડો એમ એટલે ખબર પડી ગઈ કે આ મેલ છે ઈ ની જગ્યાએ ડબલ્યુ મૂકી દઉં ઈ ની જગ્યાએ ડબલ્યુ બરાબર જી ની જગ્યાએ ડબલ્યુ મૂકી દઉં આ પણ વુમન છે રાઈટ તો મિત્રો જે કઈ તમને આપ્યું હતું એ બધા હવે ગોઠવાઈ ગયા છે એચ ને તમારે ઘાટો ખરો કરી નાખો કારણ કે ફાઇનલ થઈ ગયો છે રાઈટ તમને કોઈ પૂછે સ્ત્રી કોણ છે તો આ રહ્યું ડબલ્યુ વાળું સ્ત્રી છે આ સ્ત્રી પુરુષમાં સ્પષ્ટ કોણ કીધું છે આનું જ એકનું જ કીધું છે જો આ એકનું જ કીધું છે બાકી તો ખબર નથી જે વિશે ખબર નથી એલ વિશે કે વિશે આઈ કઈ ખબર નથી સ્ત્રી વિશે ખબર છે ચલો હવે આપણે આવી જઈ આપણા પ્રશ્નો ઉપર કયું જૂથ સ્ત્રી સભ્યોનું છે તો જો સ્ત્રી કોણ કોણ છે એચ ઈ અને જી જોતા જાઓ ઈ એચ જે ના નહીં ઈ જી જે તો જે વિશે ખબર જ નથી જી એચ ઈ ચલો જી એચ ઈ યસ એક્ઝેક્ટલી બિલકુલ સાચો છે આ તમારો જવાબ સાચો છે ચલો જે વિશે શું કહી શકાય આવ્યો છે જે વિશે એમ કહી શકાય એફ ના પાડોશી છે એફ એલ ને એલ ની વચ્ચે છે બધું એવું કહે ચલો જે પુરુષ છે ના અહીં કઈ લખ્યું નથી કારણ કે આમાં ક્યાં ઉલ્લેખ નથી જે છે સ્ત્રી છે ના એ પણ કઈ કીધું નથી જેની જાતિ વિશે ચોક્કસ ન કહી શકાય હા જે વિશે આપણે કઈ ચોક્કસ કહી શકતા નથી જેનું સ્થાન જાણી ન શકે ના ના જેનું સ્થાન ખબર જ છે આ ગોઠવાયેલું જ છે તો મિત્રો જેની જાતિ વિશે આપણે કહી શકશું નથી કારણ કે મેલ છે કે વુમન એની ચોકસાઈ કઈ કરી નથી અને હવે યસ ઈ અને એચ વચ્ચે કોણ બેઠું છે ચલો જુઓ ઈ ક્યાં છે તો કે આરી એચ ક્યાં છે તો કે આરી અને એની વચ્ચે વચ્ચે એટલે આમ જે આખી પ્રોસેસ છે એમાં હોમ એક્ઝેક્ટ વચ્ચે નહીં પણ કોણ છે કે છે એમાં યસ તો મિત્રો મજા આવી તો મિત્રો આવું કંઈક પૂછાય છે સિટિંગ એરેન્જમેન્ટ અને મને મિત્રો ખાતરી છે કે જો તમે હવે આપણે આ 16 સમજોએ પણ હવે જો તમે બીજા 20 25 30 જેટલા જો ગણી નાખ્યા અને સ્પીડમાં ગણી નાખ્યા તો મિત્રો મજા આવી જશે કારણ કે આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે જીપીએસસીમાં પૂછાય છે લોકો એમ કહે છે બહુ અઘરું થયું પેપર બહુ અઘરું હતું પણ તમારા માટે હવે અઘરું નહીં રહ્યું કારણ કે તમે પરફેક્ટ કર્યું છે તો મિત્રો પરફેક્શનની વેલ્યુ છે તમે લોકો સિટિંગ એરેન્જમેન્ટ જોરદાર કરી લીધું છે અને યસ તો તમને હું શુભેચ્છા પણ પાઠવી દઉં એ પણ વલોણા દ્વારા જી મિત્રો વલોણ તમારા માટે તૈયાર છે મિત્રો વાત છે સિટિંગની અને એરેન્જમેન્ટની બરાબર એટલે સિટિંગ એરેન્જમેન્ટ જી હા મિત્રો પણ મિત્રો કેવો કેવા ફાયદા થઈ રહ્યા છે એની વાત કરું કે જ્યારે આ ચેનલ ચાલુ કરીને પછી લગભગ 2-3 વર્ષે આ ડિમાન્ડ ઊભી થઈ ગયેલી કે સર ચેપ્ટર વાઇઝ હોય ને તો અમને મજા આવે પણ હું એક એવું પણ માનું છું કે તમે જ્યારે દરેક સમ ગણશો ને તો તમારે ઓટોમેટિક પ્રેક્ટિસ પણ થઈ જાય એ બાને અને ઓલું તમને છે ને માનસિક રીતે એવું થઈ જાય કે હવે પ્રેક્ટિસની જરૂર નથી પણ પ્રેક્ટિસ બહુ જરૂરી છે એટલે આમાં હું એક તમારું કમિટમેન્ટ પણ માગીશ કે તમારે પ્રેક્ટિસ તો હજુ કરવાની છે ભલે તમને એવું ફીલ થાય તો મને આવડે છે તો પણ કારણ કે આપણે સ્પીડ માટે જરૂરી છે અને યસ કંઈક નવું આવે તો એના માટે પણ જરૂરી છે તો બે વસ્તુ જરૂરી છે પણ મિત્રો આ જોઈન બટન આવ્યું ને એનાથી ફાયદો થયો છે તમને ફાયદો થયો છે મને પણ ફાયદો થયો છે તમને એ ફાયદો થયો છે કે તમે હવે સિટિંગની વાત કરી શકો છો એરેન્જમેન્ટની વાત કરી શકો છો મિત્રો આટલું તમે વાંચતા નહોતા હવે તમે એક ધારું બેસીને વાંચી શકો છો તમે આખું પ્લાનિંગ કર્યું છે એરેન્જમેન્ટ પણ કર્યું છે તો મિત્રો સિટિંગ વધી ગયું છે એરેન્જમેન્ટ પણ તમે વધાર્યું છે સરસ ટાઈમ ટેબલ બનાવ્યું છે અને મિત્રો આદત બદલાણી છે યસ તમારી બદલાણી છે મારી પણ બદલાણી છે મેં તમારા માટે વધુ કામનું એક આખું કમિટમેન્ટ કરીને કામ ઉપાડી લીધું યસ તો આ જે સિટિંગ એરેન્જમેન્ટ છે એનાથી એક બીજી વાત પણ બની છે કે સિટિંગ એન્ગેજમેન્ટ પણ થયું છે
યસ, તો એન્ગેજમેન્ટ મતલબ જોઈન. તો હવે આપણે કઈ જેને કહેવાય ને કે વધુ પડતું એન્ગેજ થઈ રહ્યા છીએ એકબીજા સાથે. અને એટલે જ કે વાત છે સિટિંગની, વાત છે એરેન્જમેન્ટની, કે વાત છે સિટિંગની ને વાત છે એરેન્જમેન્ટની. જોઈન થી આદત બદલાય તમારી મારી સિટિંગ એન્ગેજમેન્ટની. જી હા મિત્રો, આપણું હવે તમે એન્ગેજ થઈ ગયા છો. યસ, વધુ અભ્યાસ, વધુ સરસ રીતે ઝડપથી જાજુ બધું કરવું છે. અને એટલા માટે જ આપણે જોઈનને પણ થેન્ક્સ કહી, યુટ્યુબને થેન્ક્સ કહી, અને તમને ખાસ થેન્ક્સ કે તમે લોકો પણ એક દિલથી જોડાઈ અને વધુ કરવા માટે આગળ આવ્યા છો. પણ સાથે સાથે યાદ રાખજો કે તમે લોકો એક આપણે જે ખૂબ સારું કામ કરવાનું જે એક સપનું છે એને પણ તમે સપોર્ટ કરી રહ્યા છો. હા મિત્રો, તમારી આસપાસ એવા કેટલાય છે મૂંઝાયેલા છે, યસ, તો એને જરા વાત કરો અને એને પણ જોઈન કરાવો. અને વધુ વિડીયો, વધુ કંઈક એક્સ્ટ્રા જે કરવું છે એ એક્સ્ટ્રાની અંદર લાભ લેવડાવો. તો યસ, આ એક્સ્ટ્રા સમ, ફાસ્ટ ટ્રેક, ઝડપી ગણતરી, અને હવે નવા નવા વિડીયો તમારા સમક્ષ આવતા જ રહેશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો, પણ હા, કોમેન્ટ્સની રાહ સાથે આવજો.